મંગળ દિવસે વસંત પંચમી એ મૂડી જ હોય અને મૂડી સિવાય બીજે ક્યાંય ના હોય, આટલી તમારે ને મારે ગાંઠ બાંધીને જ મૂકી દેવાની વાસ્તવિકતા છે. દુનિયામાં બધાને ખબર છે કે વસંત પંચમીએ હું ક્યાંય મળવાનો છું ને મૂડી સિવાય. આ રાધાકૃષ્ણ દેવના આશરા સિવાય વસંત પંચમી કે આપણું જીવન ક્યાંય છે નહીં. આ બ્રહ્મ વાક્ય છે, આ વાસ્તવિકતા છે. પહેલું મંગલાચરણ, મધ્ય મંગલાચરણ અને હમણે આપણા શાસ્ત્રી સ્વામીએ સરસ જો નિજાશ્રિતાનામ એવી રીતે કરીને શિક્ષાપત્રી અને વિદુર નીતિની પૂર્ણાહુતિ કરી. પૂર્ણાહુતિ તો ના થાય, પૂર્ણાહુતિ તો કેવી રીતે થાય, પણ છેલ્લા મંગલાચરણમાં પૂર્ણાહુતિ નથી. આજે સ્વામીએ સરસ કથા વાર્તાનો લાભ આપ્યો, એમના ગુરુએ તો બહુ લાભ આપ્યો છે અને એના વાસ્તવિકતા છે. એમને મેં કીધું હતું એટલે ફલી પુનરાવર્તન નથી કરતો, પણ એ જોઈને ટાટક વળે છે કે એ પરંપરા સ્વામી જાળવી રાખી છે. છેલ્લા શ્લોકની અંદર મહારાજે જે કીધું નિજા, આપણે બોલીએ છીએ ને બધા, બોલીએ જ છે, બોલીએ જ છે, બસ સમજવું કોને છે, સમજવાની જરૂર શું છે, સમજ્યા તો દુઃખ છે. હમણાં હું રામસ્વામીને કહેતો હતો ક્યાંય કે રામસ્વામી આ બાજુ ક્યાંક છે ઉપર છે, મેં કીધું બુદ્ધિશાળી હોય ને તો બુદ્ધિ તો દુઃખી થાય, બુદ્ધિશાળી હોય તો દુઃખી થાય, બુદ્ધિ રાખીએ તો દુઃખી થવાય, પણ બેલેન્સ કરે ને તો માણસ સુખી થાય અને બુદ્ધિશાળી પણ રહી શકે છે. આ વાસ્તવિકતા છે. આપણે બોલી નાખીએ છીએ નિજ આશ્રિતાનામ, નિજ આશ્રિતાનામ, નિજાશ્રિતાનામ સકલાર્થી હંતા સ્વધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાનામ મનુષ્યેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ. આશ્રિત ભગવાનના હોય, દુઃખ ના હરતા, સુખ ના દાતા, આ બધા મોટા મોટા શબ્દો છે. ક્યારેક પથારીમાં હુતા હુતા વિચારજો, ક્યાં કેદી તમને સુખ મળ્યું એ વિચારજો, તમને કેદી સુખ મળ્યું. આપણે એમ માનીએ કે અલાડો ખાતો સુખ મળ્યું, સુખ ના મળ્યું ઘેન મળ્યું. સુખ શું વસ્તુ છે એ તો મહારાજે કીધું છે, મહાસુખા, જેના પાછળ દુઃખનો પડછાયો નથી. પણ જે છેલ્લા શ્લોકની અંદર મહારાજે લખ્યું છે જેમ પહેલા શ્લોકમાં છે, યે પાલયંતિ મનુજાઃ સચ્છાસ્ત્ર પ્રતિપાતિદાન, પણ નિજ આશ્રિતા, નિજ મારા પોતાના ભગવાનના, કોના આશ્રિત, કોના દુઃખ હરાય છે. આ ચાર શબ્દ છે ને એમાં જ માણસ ગોટાળે ચડી જાય જો વિચારવા જાઓ તો. પોતાના આશ્રિત, પોતાના ભગવાનના આશ્રિત
એના દુઃખ હરાય છે, જન્મ મરણના ફેરા હરાય છે, ત્રિવિધ તાપ હરાય છે, નાના મોટા આવવાના હોય કદાચ તો સૂળીનું દુઃખ કાંટે ટળે છે. સકલાર્થ હંતા, સકલ તમામ બધાય છેડો દાતા સુખાના કેવા છે ભગવાન, સુખને આપનારા છે. આ ભગવાન સુખને આપે છે. અમે દુઃખી તો ક્યાં કોઈ છે, તો મજા આવી હતી ત્યાંથી. આ નાની પાસે સ્વામી અમે કીધું ત્યાંથી મને કે ગૌશાળા, અમે ના પહેલાં અમારા હરિભક્તો રસોડે તમારા માટે તૈયાર કરે છે, મેં કહ્યું ચલો ત્યાં પહેલાં જઈએ. એટલે પછી ભજીયા તળતા હતા એટલે મને જોઈને બહુ મજા આવી. આપણે ખબર નહીં કદાચ રામપરાના હશે, ટીમ્બાના હશે કે કોઈ ક્યાંકના હરિભગત હશે ને, તો સરસ ખુરશી પ્લાસ્ટિકની ઢાળી અને ભજીયા તળતા હતા. એટલે પછી મેં કીધું મને કહે કે આમ દૂરથી આમ આમ કર્યું એટલે પણ રહેવા દો, એક મિનિટ સાંભળો તો ખરા મારી વાત, તમે તાળી પાડી નાખો એ વાત ભૂલી હું જઉં છું. અમારા હોની ઉત્સાહ બહુ છે. તો મને છે ને છેટેથી આમ આમ કર્યું, હવે એવું કરી કોણ શકે મને કહો પહેલાં, મને કોણ કરી શકે, ચલો તાકાત છે બોલાવો આમ કરો લાવો. પણ મને મનમાં એટલું થયું કે આને પોતાપણું અધિકાર બે છે એટલે હું ત્યાં ગયો. આ વાસ્તવિકતા છે અને એને વિશ્વાસ હશે કે હું જઈશ, નહીં તો કરે કોઈ. તમને કોઈ રસ્તા ઉપર જઈને આમામ કરે કે કોઈ હરિભગતને આમામ કરે આમ દૂરથી, તે જુઓ છો કે નથી જોતા ખબર નથી હજી. અહીંયા મનોજભાઈ સિરિયસલી કોણે આમ બેઠા હતા અને આમ આમ કર્યું તો હું ગયો જઈને, પછી ખુરશી પર હું જ બેઠો. આઠ દસ ઝારા ભજીયાને ઉતાર્યા અને એનું કારણ એટલું છે કે આજે બરાબર છે સેવા તમે બધા હોના બનાની કરી, પણ મેં હમણાં જ એક ભગતને અમારા કીધું, મેં કીધું જો શાસ્ત્રમાં આપણા સંપ્રદાયમાં એક વાત આવે છે મહારાજે ભારદીને કીધી છે અને વાત હું માનું છું કારણ શરીરથી નાભીથી, ભગવાન અને ભગવાનના ભક્તનો ગુણ રાખો. આ વાસ્તુ બહુ વાસ્તવિકતા છે. વસ્તુ એટલા માટે કે આજે એ જે પણ થયું એ પાંચ ઝારા હાથ ઝારા ઉતર્યા ભજીયાના કોકના પેટમાં જશે એના આશીર્વાદ મને મળશે. આ વાસ્તવિકતા છે. આ સેવા એમની અભિનંદન પાત્ર છે, એના માટે શબ્દ નથી. કે આજે હરિભક્તો પોતે જમાડી બનાવી, આજે બહેનો હોય ભાઈઓ હોય, ભગવાનને તો રાજી કરે, ભગવાનના ભક્તને રાજી કરે છે. આપણે તો આમ બધા ફર્સ્ટ ક્લાસ જો બેઠા જ છે ને, તૈયાર ભાણે જ ખાવાનું છે, પણ વાહે કોના પરસેવા પડે છે એ વિચાર કરવાની છે. અને એ પરસેવો પડે નહીં ને એની તૈયારી આપણે કરવાની. એટલે મેં નારાયણ પ્રસાદ સ્વામીને કીધું, મેં કીધું આ રસોડું હરખું કરાવો પહેલાં, ચીકણું ચીકણું છે ને નીચે, મેં કહ્યું રસોડું જમવાનું અને હરિભક્તો જે પુણ્યમાં આવતો હોય એ પહેલાં સરખું પહેલાં થવું જોઈએ, પછી બીજી બધી વસ્તુ થાય. જેટલા હરિભગતની સગવડ સચવાય એટલા આ સિંહાસનમાં બેઠેલો રાધાકૃષ્ણ દેવ રાજી થશે આપણા ઉપર, હું હકીકતમાં કહું છું. આ વાસ્તવિકતા છે. ફોન હું તો લટકશે ને નીકળી જશે, ચલો
એનાથી શોભા ભગવાનની વધવાની નથી. એ આ જો તમારો ભાવના છે ને આપો છો એમાં હું નકારતો નથી હું, પણ આ તો મારો અંગત અભિપ્રાય છે. એ સોનું ભગવાન આપણે આપણો ભાવથી સોનું આપીએ છીએ. ભગવાનને સોનું હોય કે પથરો હોય શું ફેર પડે? જો આપણે કરતા હરતા ભગવાન માનતા હોય, પણ ભગવાનનો ભક્ત એ કે ભૂખ્યો ન જાય ને ત્યારે આપણો ઉત્સવ સાંગો પાંગો ઉતર્યો ગણાય. એ જે દિવસે એને ઓટકાર આવે, જે દિવસે એને ભગવાનનો ઓટકાર આવે ને એ દી સમજી લેવો કે આપણો વસંત પંચમીનો ઉત્સવ થઈ ગયો. આ વાસ્તવિકતા છે અને એના માટે થઈને જ આજે મન થાય. ગઈકાલે એ બહાર હતો, પરમ દિવસે મુંબઈ હતો, અમારા રાજસ્થાનના હરિભક્તો આવ્યા છે, ત્યાં રાજસ્થાનના હરિભક્તો, આપણા કચ્છના હરિભક્તો બધા હતા. પાંચ છ જગ્યાએ મંદિર જ્યાં છે અને ત્રણ જગ્યાએ પ્રતિષ્ઠા હતી. એક દિવસ મુંબઈ ગયો, પાછો આવ્યો અને ગઈકાલે આળસે આવતી હતી. મેં કહ્યું મુનિ સ્વામીને કીધું સવારે જઈશું, પણ પછી મેં કહ્યું ઝાલાવાડ આખું આવે ને આપણે ના જઈએ તો? આખું ઝાલાવાડ અમારું આવે તો ભાઈ અમે જ ના જઈએ તો શું કામના છીએ અમે? અને આ વાસ્તવિકતા કહું છું, મને ભાષણ નથી કરતો. ટાઢક થયા જો આ બધા હરિભક્તો, જો હૂંફ વધે આપણી, આપણી શ્રદ્ધા વધે, વિશ્વાસ વધે, આમાંથી ગુણ લઈને જવાનો છે બસ. ભગવાને જેટલું આપ્યું છે એટલું આપ્યું છે, એટલું આપ્યું છે, આપણી પાત્રતા નથી. આપણે એમાં રહીને ખાલી માંડવાનો જ છે, સુખ તો છે છે ને છે, આ વાસ્તવિકતા છે. આજે સરસ મૂડી જો કેટલું ભજન ચાલે છે, ભગવાન રાજી કરે છે બધા, અને ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ ક્યાંય. હું રાત્રે આવ્યો, શયન આરતીમાં કેટલા બધા હરિભક્તો ભેગા થયા, પણ આની મજા છે. હમણે રામસ્વામીએ વાત કરી ને કે અભિષેકના ક્યાંય કચડી નાખે તો એ તો બધું યાદ રહે. મને એક જણ હમણે કીધું હતું કે મને કે અયોધ્યામાં એરપોર્ટ બની જાય તો બહુ સારું ને કે આપણે સીધા છપૈયા પહોંચી જઈએ. મેં કહ્યું નહીં સારું, મેં કહ્યું મજા જ શું આવે, મજા શું આવે આમાં, આમાં શું મજા લેવાની? મેં કીધું 8 કલાક અયોધ્યાથી છપૈયા ઠેબા ખાતા જતા હતા ને એ યાદ હજી છે મને, એની જ મજા છે. આ ગામડાની કેળીઓમાંથી જ્યારે જતા હોય અને બાવળિયા છોલી નાખે ને તારની મજા જુદી હોય, હડ હડ કરતા પહોંચી જઈએ શું મજા આવે? જાત્રા એને જ કહેવાય દુઃખ થાય, નહીં તો પછી પર્યટન કહેવાય. આ આ મારો સિદ્ધાંત છે. કેમ કે જો શાસ્ત્રમાં લખ્યું છે, સ્વામી ખોટું ના કહેતો, કે ગાંઠનું ખર્ચીને જવું એવું લખ્યું છે ને, અને ગાંઠનું લઈને જવું ખાવાનું. હવે તો ફોન કરે છે મને કે સામે કહી દેજો ને કે વ્યવસ્થા કરી દે ખાવાની, પણ એ થાય છે એટલે થાય જ છે, તમારા માટે જ છે. જો આ ગલ્લાની અંદર તમે નાખો છો તમને પાછું મળવું જોઈએ, આ મારો સિદ્ધાંત છે. એ આજે ધારો કે નાથદ્વારા, જયપુર, કાનપુર, બીજે ક્યાં છે આપણે, કોટા, આર્યમંત સાઈઝમાં નાના છે, કામ મોટા છે, કોટા આટલું સરસ છે. તમે જ્યાં જાઓ, તમે 200 કિલોમીટર જાઓ, તમને રહેવાની સગવડ મળે, જમવાની સગવડ મળે, અને કોઈ ક્યાંય ઉઘરાણું કર્યા વગર. આજે ભગવાનના ભક્તનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે, અમારી જવાબદારી છે, અને જરૂરી જ છે. અને એ જોઈને ખૂબ આનંદ થયો. આજે ઝાલાવાડ એટલો લીલો હશે ને, પણ જો ધ્યાન રાખજો, અમુક અમુક નિશાચરો ફરે છે. હું તમે સમજતા હોય સમજી જજો.
જો પહેવા દીધા છે તો હું તમને પહેવા નહીં દઉં. એટલે તમને નથી કહેતો, સમાચાર પહોંચાડી દેજો. જગદીશભાઈ તમને હો છો, તમને નહીં ખબર પડે. જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને. આપણું સત્સંગનું ઘરેણું છે, પણ વસ્તુ એ છે, આમ કહેવાય નિશા જરો, પણ આ દાડે ફરે છે. નિશા એટલે રાત, પણ આ બધા દાડે. પહેલાં છે ને ઓલું શું કે આપણે શું કે ખાતર પાડવા જાય, ખાતર પાડવા જાય ને, બાખરો પાડે ને શું કે ચોરી કરે દેશી ભાષામાં, ખાતર પાડવાનું કહેવાય ને ચોરી કરે. હવે તે કોને પહેલાં તમે મને ઘૂસાડી નાખો, હું એ દેશી જ છું. બાંખર ઉપાડ નાખે મકાનમાં, તે નિશાચર રાતે કરતા, પણ અત્યારે દાડે કરે છે. એટલે સાચવજો. જો હું એટલા માટે કહું છું, રૂપિયા ચોરી જશે ને તો વાંધો નથી, શ્રદ્ધા ચોરી જશે ને તો પેઢીઓમાં નુકસાન જશે. આ વાસ્તવિકતા છે. તમને કોક હાનિ પહોંચાડે ને, એક લાફો મારે તો એની રૂજ આવે. શ્રદ્ધા ઉપર લાફાની રૂજ આવતી નથી. અને એકવાર ક્યાંક બીજે ઘાલી દીધા તો પછી કામ થતું નથી. આપણે માત્ર ને માત્ર દેવના થવાનું છે. જે દેવનું છે એ આપણું છે. આ હું 1000 કરોડ વખત કીધું છે અને 2000 કરોડ વખત કહીશ જીવિસ્તા. હું દેવના છીએ, દેવના રહેવાનું છે, દેવનું હશે ત્યાં હું જઈશ, બાકી મારે જવું નથી, મને પડી નથી. એ ગમે તેવી મોટી દુનિયા હોય, ગમે તેવો મોટો હોય, એને શું કરવું છે આપણે? જે દેવનું નથી ત્યાં આપણે શું કામ છે? એટલી તો ખુમારી રાખો. આપણે દીકરા કોના છીએ? આપણી પેઢીઓ કોણ છે? એટલી ખુમારીને આમ ગર્વ હોય ને તો જિંદગી જીવવાની મજા આવે. બાકી તો હોશિયાળા થઈને જેમ તેમ મૂંડી જતા રહે. એટલે ખુમારી તો હોવી જ જોઈએ. આપણે દેવના છીએ, આપણે ભગવાનના છીએ, ભગવાનના દીકરા છીએ. ભગવાને આપણું ધ્યાન રાખ્યું છે. ભગવાને હમણે 6મી જે શ્લોક કીધો, અમારા આશ્રિત, એને કોઈ દિવસ દુઃખ ના આવે. આપણે એના આશ્રિત છીએ કે નથી? તમે તો છો, પણ આપણે દુનિયાની અંદર ભગવાનના આશ્રિત બનાવવાના છે. અને બીજે કોઈ ક્યાંય બીજું કંઈ જરૂર નથી. જો ઘણી વખતે અમને કંઈક કંઈક વાત નીકળી ને કે અમે આચાર્યની આજ્ઞા, આચાર્યની કઈ આજ્ઞા છે ભાઈ, મને શીખવાડશો? મારે અત્યારે એ જાણવું છે આજે. ચાલો મને એક જણ ઊભો થઈને કે આચાર્યની કઈ આજ્ઞા છે 212 પછી. હલો ઊભા થાવ, કોક તો થાવ. અમુક કે ને આચાર્યના આશ્રિત થઈને રહેવું. આચાર્યના આશ્રિત કેવી રીતે થવાય સ્વામી, મને ખબર નથી પડતી. હું ભગવાનનો આશ્રિત છું, ભગવાનના આશ્રિત તમે થાવ, આચાર્ય તમારે થશે, બીજું શું થશે? મેં તો ભાડ્યું નથી. આચાર્ય કઈ 213મો શ્લોક તો લખ્યો નથી. આ ભૂત ક્યાંથી આવ્યું મને ખબર નથી. અમે દેવ અને આચાર્યની આજ્ઞા મળીશું. ભાઈ આચાર્ય કઈ આજ્ઞા કરી છે? દેવે આજ્ઞા કરી એમાં તો આ પદ છે. આ પદની ગરિમા છે એ દેવ થકી છે. આ સંતોની ગરિમા દેવ થકી છે. આ હરિભક્તોની ગરિમા દેવ થકી છે. આપણે બધા ગોથાયેલા છીએ. એકબીજાની મર્યાદામાં રહેવાનું છે. કોઈ સાધુ બીજી 212મી આજ્ઞા કરે તો એને મૂકીને જતા રહેજો, અને કોઈ આચાર્ય 213મી કરે તો એ મૂકીને જતા રહે. આ હું ચોખ્ખું કહું છું. આ બહુ સમજવાની જરૂર છે. હોય એટલું પડાય નહીં, અને આપણે પાસે એનાથી વધારે પાડવા જોઈએ. એક ગયણું ઓછું પડતું હોય તો 5 બાંધીએ. ગયણા અહીંયા બાંધવાની જરૂર છે, અહીંયા બાંધવાની જરૂર છે, અહીંયા બાંધવાની જરૂર છે, અને અહીંયા બાંધવાની જરૂર છે. ગયણા તો ત્યાં બંધાય ને,
શ્રવણમાં, વિચારમાં, દ્રષ્ટિમાં, આપણા ચાલમાં, આપણા પગલામાં, નળમાં ગણા કદાચ અડધું ઓછું બંધાશે તો બીમાર થઈશું બહુ બહુ તો. અને મારે જ એટલા માટે જ કીધું સ્વાસ્થ્ય માટે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે, હું એટલા માટે કહું, દેવના જેટલા થશું ને એટલી આપણામાં ખુમારી આવશે. આ વાસ્તવિકતા છે, સનાતન સત્ય છે. અને તમે સિરિયસલી કહું છું, તમે વિચારજો અને આ પરંપરા તમારા દીકરા દીકરીઓને આપજો. આ બહુ મોટી જવાબદારી છે. હું એમને એમ નથી બોલતો, હું ભાષણ નથી કરતો, હું વાસ્તવિકતા કહું છું. દેવ ના જ થવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. 1000 કરોડ વખત કીધું મેં, કીધું ને, અને કહેતો રહીશ, જીવીશ ત્યાં, નહીં તો પછી આપણું ઠેકાણું પડવાનું નથી. તમે હો, હું હોઉં, કે સંતો હોય, કે ગમે તે હોય, જે ભગવાનના નથી એ કોઈના નહીં થઈ શકે. અને એ જ પરંપરા, એ સંસ્કાર, એ જ આપણી ગરિમા છે, એ જ આપણું ગૌરવ છે, એ જ આપણું જે ગણો સર્વસ્વ આપણી સંપત્તિ છે, મૂડી છે. અને આજે જો સરસ આવો પ્રસંગ છે વસંત પંચમીનો, અને સરસ આયોજન થયું છે, અને ઓ ફોને કરે છે પણ એ લોનવાળો કોક હશે, ખબર, એવા ફોનો આવે. એક દાડો કોકનો ફોન આવે કે લોન જોઈએ છે, મેં કે તાર જોઈએ છે. મેં કીધું અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, લોન શું કરે લઈએ ભાઈ, બે ટંગ રોટલા ભગવાન આપે છે, ત્રીજું ટંગ ખાવું નથી, બસ ચિંતા શું છે. લોનની એને જરૂર પડે કે જાડા પૈડાવાળી ગાડીઓમાં ફરવું હોય. અમારે શાંતિ છે, જલસા છે, મજા છે. આવા જો, આ તો ઠીક છે, તમે આ બધું નાના મોટા હાર, પણ સાચા હાર તો છે ને એ તમે બધા છો, જેનીથી શોભા, જેનાથી એ હાસ્ય, જેનાથી એ મુસ્કાન, રાધાકૃષ્ણ દેવ ઉપર આમ આમ સ્માઈલ આવે છે, વાસ્તવિકતા છે. એટલે આજે બહુ આનંદ થયો, અને હવે ટાઈમે થયો અને મોડું થશે, અને તમને જમવામાં ફ્રી કરીએ ટાઈમસર. ભજીયા ભજીયા છે, બુંદી છે, અને 2-3 શાક છે. મને હરિપ્રકાશ સ્વામી કહેતા હતા 11 પ્રકારનું કંઈક છે, 11 છે ને, 11 પ્રકારનું કંઈક જુદું જુદું બધું છે. પણ બધું ના ખાશો, નહીં તો આફરો ચડશે. માપે માપે એ ખમતી ધરશે, એમને વાંધો આવે એવું નથી. પણ આપણા જેવા ખાઈએ તો બીમાર થઈ જઈએ, ભાઈ બીજે દી ડૉક્ટર પાસે જવું પડે, યુનિયન એન્ઝાઇમ લેવું પડે. પણ જો વસ્તુ એ છે કે આ બધું તમારા માટે છે, અને આપણે આના માટે જેટલું થાય એટલું. અને હવે હોના ચાંદી બંધ કરીને તમારી સેવા કરવી ને, મારા પાસે આવજો, અહીંયા કરાવડાઈશું આપણે તારે બાજુ. હરિભક્તોની સગવડ થાય ને, હરિભક્તોની સગવડ એ વધારે જરૂરી છે, એ પૂનમે આવે એ બધી જરૂરી છે. અને મેં નારાયણ સ્વામીને વાત કરી હતી, અને જો આ વડીલ સંતો છે બધાએ, અને એ બધા દુનિયા જોઈને બેઠા છે, અને તમે બધા હરિભક્તો છો, વડીલો છે, યુવાનો છે, અને આ ગુલાબપુરાના અમારા હરિભક્તો છે, અને ડોંગરવાના છે, અને ઉત્તર ગુજરાતના ઘણા બધા આવ્યા છે. મમત્વ છે એટલે આવાય છે, અને સેવા બધા કરો જ છો. આવી સરસ સેવા ચેક અમેરિકાથી આવીને ગુલાબપુરાવાળા કરે. આ ગુલાબપુરા અમારા ડોહા બેઠા છે, એ છપૈયાની અંદર તમને કોઈ નહીં ખબર હોય, છપૈયાની અંદર 900 ફરતે જે રેલિંગ થાય છે એનું કાસ્ટિંગ, એમની કાસ્ટિંગ જે આખી ફેક્ટરી છે એમાં થાય છે, અને 1 કરોડ રૂપિયાની સેવા છે. અહીંયા બેઠા અને બોલતા નથી કોઈ દાદા, અમે પોળું કરીને ચોખ્ખું કરી દીધું,
છતાં મેં એક દિવસ ખાલી જોક કર્યો હતો એમનો, આ બેઠા છે ને મોટા બાપા બિગ બોસ, મેં કહ્યું 1 કરોડનો ચેક લાવો તો મને કે કાલ લેતો આવું બોલો. મેં કહ્યું મારે નથી જોયું તો બાપા. પણ વસ્તુ એ છે કે છાતી એ ભગવાન સિવાય ક્યાંય પગ મૂકતા નથી, એટલા માટે હું છાતી ઠોકીને કહું છું કે આ મારા. અને ગમે એવા ભગવાનને હું સેવા માટે ન કહેતો, પણ વસ્તુ એ છે કે એ દેવ માટે શું ન થાય, જે મહારાજે કીધું ને કે ભગવાનને અર્થે શું ન થાય, એવા કંઈ તમારે શાસ્ત્રમાં જ શોધવાની જરૂર નથી. એ આજે બેઠા છે, હું તમને 150 જણ તો અહીંયા કહી દઉં, ઓછામાં ઓછા બીજા તો કેટલાય કહી દઈશ, પણ ભગવાનનું હોય ત્યાં જ, ધર્માદો ચોખ્ખો કાઢતા હોય ત્યાં, એટલી વાત છે. એટલે એ તમે ધ્યાન રાખજો. અને મૂડી છે ને, મૂડી છે આપણી, એટલે પછી કંઈક જો નિશાચરોનું ધ્યાન રાખવાનું આપણે. હું જે સમજાવે સમજી જજો, ના સમજાવે એ જોઈ લેજો, પછી મારે મન મળવા આવજો. અને આવો 18 વર્ષના થાવ ને પછી ધોતું પહેરજો. હા ભાઈ, પાટલુંની જેમ પહેરવું પડે. વલ્લભ સ્વામીના ગુરુ પ્રેમજીવન સ્વામી એની ખૂબ સેવા છે, અને બહુ વર્ષો સુધી એમને મૂડીમાં, સોનગરમાં, બીજા અનેક ગામમાં, મેં ઉપર હમણાં જ કીધું, મેં કે જય સ્વામિનારાયણ સિવાય કંઈ અને ખાધું કે નહીં એના સિવાય કંઈ સાંભળ્યું નથી. કર્મનિષ્ઠ એમના શિષ્ય છે અમારા વલ્લભ સ્વામી, અને ખૂબ બધાને જમાડે છે અને જમાડતા રહે છે. મેં ઉપર આવ્યા કીધું, મેં કે જવાબદારી તમારી વધી ગઈ છે. પૂનમે મને આગ્રહ કર્યો હતો આવવાનો, મેં કીધું જોઈશ, નક્કી નહીં કેમ કે શું પ્રોગ્રામ થાય છે. પણ આજે એમને પણ યાદ કરીએ, એમના ગુરુને કે જેને ભજન અને ભજનાનંદ સિવાય બીજું કંઈ કર્યું નહીં, લોકોને જમાડવું અને ઓછું બોલવું, મારા જેવું નહોતું બોલતા, ભજન કરતા હતા. એટલે એ તો ભગવાનના ધામમાં છે, સંત છે, ભગવાનના આશ્રયમાં બેઠા હશે, અને આપણે બધા ભગવાનના આશ્રયમાં બેઠા હશે, એટલે બીજી કોઈ ચિંતા હોતી નથી. પણ એમાં જે ગુણો હોય એ આપણે લેવા, જે માણસમાં જે ગુણે કરીને યુક્ત હોય ને એ ગુણ આપણે લેવા, એ જ શ્રદ્ધાંજલિ હોય છે. એટલે એમને પણ આજના વસંતના દિવસે યાદ કરીએ. આજે આ સંતો છે પોષણ કરે ગામડાઓમાં, અને તમે બધા હરિભક્તો ખૂબ ખૂબ ખૂબ, અમને તો બહુ, અહીંયા 4-5 વખત આવ્યો છું આ મહિનામાં જ, દેવળિયા છેલ્લે આવ્યો હતો, બીજા બધા ગામમાં આવ્યો હતો, પણ ઝાલાવાડમાં આવીએ એટલે મજા આવે છે, ગમે છે. અને અવારનવાર મળતા રહીએ, જો દેવના થઈને રહેવાનું છે, ધર્મા તો દેવ સિવાય જવો ના જોઈએ, કાઢો તો દેવને આપજો, ના કાઢો તો ઘેર રાખ, એ મહારાજની આજ્ઞા નથી હો, અને મારી એ નથી, હું ઉપરવટ ન જઈ શકું. મહારાજે ચોખ્ખું કીધું છે, 10મો ભાગ કાઢવાનો, 20મો ભાગ કોને કાઢવાનો, જો હવે પોળું કરું તો બહુ વધારે પોળું થશે. જેનું પોતાનું ઘર ન હોય, જેનું પોતાનું ગાડું ન હોય, જેનું પોતાનું ખેતર ન હોય, દાડિયા તરીકે હોય, દાડિયા હવે રહ્યા નથી, મળતા નથી, પણ જેને પોતાનું ઘર ન હોય, જેને પોતાનું બધું ઉપચાર ના હોય, કોઈ બીજાના આધારે રહેતા હોય, એને 20મો ભાગની વાત છે. હું અને જે ધર્માદો કાઢે 10મો ભાગ, એના પાસે કોઈ દાન દક્ષિણા આપે કે ના આપે તો એ ભગવાનને કોઈ માગવાનું નથી. તમે ખાલી એટલું કહી દેજો, કોઈક માગવા આવે ને કે હું ચોખ્ખો ધર્માદો કાઢું છું, જઈને મારા સિંહ પૂછી આવો એમ કહીને મારું નામ દઈ દેજો,
કોઈ આવશે નહીં માગવા, હું વાસ્તવિકતામાં કહું છું. અને જરૂરી નથી પૈસાની, કોઈ પૈસાની જરૂર નથી. ભગવાન જેવો ભગવાન મળ્યો છે, પૈસાની શું લાલચ રાખવાની? આપણે ભિખારીઓ છીએ, આવા ભગવાન મળ્યા છે. નિષ્કાંત સ્વામી ફાટલી તૂટલી ગોદડી ઉપર બેસી, મને નથી ખબર કે ત્યારે આવા આવા ખુરશી સોફાને બધા ગાલ મસૂરી હશે. નિષ્કાંત સ્વામી બેસી અને એ ઉપર મેળી ઉપર મેં દર્શન કર્યા, જરા હાવ ભાંગી તૂટલી સ્વામી હાથમાં હતી. હવે અહીંયા જઈને લખ્યું કે સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. ફાટલી તૂટલી ગોદડી ઉપર બોલો, ખુમારી તો જો ભગવાનને. મને તો ઘડીક આમ હૃદય સ્પર્શી થઈ જાય. આપણે આટલું મળ્યા છીએ છતાંય હવે પહેલા જેવું નથી. ત્યાંથી ના ના જ હોય ને, આપણે રહ્યા પહેલા જેવા. જગદીશભાઈ પહેલા જેવું નથી રહ્યું, ત્યાંથી જાય લાવો પહેલા જેવું. આજના જેવા થઈએ તો એ બહુ છે. આવો ભગવાન, આવા હરિભક્તો, આવા આવો સમુદાય, આવા આવી દુનિયા મળી છે. ખાલી આનંદમાં રહી, મર્યાદામાં રહી, એ શાંતિથી ભજન કરવું, એ જ આપણે કરવાનું છે. અને આ છે ને કોઈ ઉપદેશની વાત નથી, આ તો મનમાં જે આવે એ બોલું છું. જે અંદર હોય ને એ કાઢવાનું. અમે બધાને મળવાનું થાય ને ઉપર, એટલે મેં કહ્યું અહીંયા બોલી લો, ભાષણ નથી કરતો. બહુ આનંદ છે મળીને બધાને. અને બસ ભગવાન આપણા ઉપર ખૂબ રૂડે આશીર્વાદ પાઠવે. વહેલે વહેલે મળીએ અને આનંદમાં રહેજો, મજા કરજો અને સાચવજો. સમજે ને, સાચવજો. કેમકે હું તમે મારું ધ્યાન રાખો છો ને આમ યુટ્યુબમાં લઈ લઈને, એમ હું તમારું ધ્યાન રાખું છું વગર યુટ્યુબમાં. સાચું કહું છું, અમે ધ્યાન રાખીએ હરિભગત ક્યાં ક્યાં શું શું કોણ કોણ ક્યાં. આજે તમે અમારા હોય તો અમે ધ્યાન નહીં રાખીએ, નહીં રાખી રાખશો. તમે ભગવાનના છો, અમારા થયા. ખૂબ આનંદ થયો. હવે આપણે રજા લઈએ અને ઠાકોરજીને રંગના વધામણા કરીએ અને એનો પ્રસાદ આપણે લઈએ, અને પછી આપણે લીગલ પ્રસાદ બીજો લઈએ. એ તૈયાર જ છે તમારા માટે. જય સ્વામિનારાયણ ભગવાન.